રાપરમાં પાંજરાપોળ પાસે આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનમાં સુધારણા કરવા અંગે રાપર નગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે ચીફ ઓફિસર સાહેબને સંબોધીને અનુસૂચિત જાતિ સમાજ રાપર વતીથી વિપુલકુમાર નામેરીભાઈ રાઠોડે રાપર નગરપાલિકાને પત્ર પાઠવેલ કે રાપર શહેરમાં પાંજરાપોળ પાસે આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનમાં વર્ષોથી નગરપાલિકા દ્વારા કોઈ સ્મશાન સુધારણાની કામગીરી કરવામાં આવેલ નથી, જે બહુ દુઃખની વાત છે। જે પત્રમાં વિગતવાર જણાવેલ છે કે રાપર શહેરમાં તમામ સમાજના સ્મશાનોમાં સ્મશાન સુધારણા કરવામાં આવેલ છે, પરંતુ રાપર શહેરમાં પાંજરાપોળ પાસે આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનમાં સ્મશાન સુધારણાની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી। તેમજ અહીંના સ્મશાનમાં દફનવિધિ માટે જગ્યાનો પણ અભાવ છે, માટે આ સ્મશાનમાં માટીની ભરતી ભરવા માટે સમાજ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવેલ, તેમ છતાં આ સ્મશાનની અંદર માટીની ભરતી નાખવામાં આવેલ નથી। આ સ્મશાનની અંદર બાવળની મોટી કાંટાળી ઝાડીઓ મોટા પ્રમાણમાં ઉગી ગયેલ છે, તેમ સ્મશાનની અંદર ગેટ પાસે એક જ લાઇટ છે અને અંદર લાઇટો નહીં હોવાથી સ્મશાનની અંદર રાત્રે ખૂબ જ ભયંકર અંધારું રહે છે, જેથી અંતિમવિધિ માટે આવવા જવામાં પણ ખૂબ જ તકલીફો થાય છે। રાપર શહેરમાં પાંજરાપોળ પાસે આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનમાં સ્મશાન સુધારણાની વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે, આ સ્મશાનની અંદર વહેલી તકે કામગીરી કરવામાં આવે એવી વર્તમાનમાં યોજાનાર રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરવા ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબને વિનંતી કરવામાં સામાન્ય સભામાં ઠરાવ કરવા વિપુલકુમાર નામેરીભાઈ રાઠોડે ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબને વિનંતી કરેલ છે। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મહાસપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ।